આજરોજ દિવંગત રાજા બાપાના પુણ્યાનુમોદનમાં તમે ને હું એકત્રિત થયા છીએ. મંચ ઉપર વિરાજમાન આમરણની જગ્યા ઉપરથી, ભીમ સાહેબની જગ્યા ઉપરથી બાપુ ઉપસ્થિત છે, જેની હાજરીની અમે નોંધ લઈએ છીએ. જ્યાં જ્યાં આ સમાજોના ઠેકાણા રહ્યા છે એ અમારા સિરતાજ છે, એ અમારા સિરતાજ છે. ગોવિંદભાઈ વાણવીને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લે. સ્વપ્નાબેન દાફડા, આ બધા કલાકારો આ સમાજના રતન છે. બહુ નાની ઉંમર મારી તો ત્યારે, તે પછી લગભગ આ ઘણા વર્ષો પછી હું કોઈ આ જગ્યાએ બેઠો ને મને આ લાભ મળ્યો, એટલે ખૂબ સરસ વિજયભાઈ ભાઈ શ્રી બધા સાજિંદાનો જાદુ સમય હું નહીં લઉં. અજયભાઈ ના આમંત્રણને ગમે એમ તો અમારો એક યુવાન છે, એક માં જન્મ આપી દે, જન્મ આપી દીધા બાદ સમાજની અંદર સમાજનું કામ કરવાવાળો, ખેવના કરવાવાળો યુવાન પેદા થતો હોય, એટલે કદાચ ને આવા યુવાનો અમને કોઈ પડકારો કરો તો અમારે જીલવો જ જોઈએ, અમારી નૈતિક ફરજ છે. જ્યારે આજ તમે ને હું આ આદરાંજલિના એટલી માતાઓની હાજરી છે, હા એ માં એ માં આયા આયા આ બાજુ આ બાજુ, તમે મને સાંભળજો, કેમ કે તમે સંભળાવી દો એ પરંપરામાંથી છો, સાંભળવા વાળી પરંપરામાંથી તમે નથી આવતા, સંભળાવી દેવું તમે એમાંથી આવો છો. જેમ આજ આ ફોટો માનોપુરીમાંનો આ ફોટો લગાડેલો છે, એની માથે હાર લગાડેલો છે, જ્યારે પુણ્યાનું મોદનમાં તમે ને હું ગમે ત્યારે ઠેર ઠેર આવીએ, કોઈ એવા પ્રસંગોમાં આવીએ, એટલે એનો ફોટો હોય, ફોટાને તમે હાર ચડાવો, એ ફોટાને હાર ચડાવવાની જે આખી સંસ્કાર, જે પુણ્યાનું મોદન સંસ્કાર કહેવામાં આવે, એ તમને ને મને એક પૂરક રીતે શીખવાડે છે. શું શીખવાડે છે? કે એક દી તમારો ફોટો આવો લાગશે, વિશન ભલે ચમર બંધો ગમે હોય પણ એનો ફોટો લાગશે, લાગશે ને લાગશે. આ તો જોજો દરેકને કેટલી કેટલી આપણે હાસ્યાસ્પદ વાત છે કે દરેકને ખબર છે કે મારું મોત આવશે, પછી ખબર નથી કઈ આવશે. જેને ખબર પડી જાય ને કે કાલ સવારે મરી જાય તો એ કઈને ખરાબ વિચાર ના આવે, એ તો એને ખબર નથી કે આનો ગોટો કઈ વરી જાય, એટલે ટાણે એનું જીવન. બાકી ખબર પડી જાય તો પછી અઘરું. તો આ તમને મને શીખવાડે છે કે એક દી તમે બધે ફૂલ, આમ ચાર વાગે બધા ફૂલ લઈને આવ્યા હતા ને, બધા ફૂલ ધરતા હતા ને, રાજા બાપાને બે બે ફૂલ આપ્યા ને તમે બધાએ, એ ફોટાની અંદર તમારા ફોટાને જોવાની ટેવ પાડો. હું તો જમે ગમે ત્યાં જાઉં એટલે હું તો હું એ ફોટામાં મારો ફોટો જોઉં છું કે એક દી મારો ફોટો લાગશે, તેથી મારો પરિવાર, મારો કુટુંબ, મારો સમાજ, એ હું વિચાર લઈને બે ફૂલ ચડાવશે. આ પ્રશ્ન છે. એમ તો નહીં કહે ને કે સારું આ ઝાડ પડીને જગા થઈ, આ નડતો તો ને આર્યો, એમ તો નહીં વિચારે ને. તમે વિચારજો કે બે ફૂલ લઈને આવો, સાંભળી લીધો હાજરી તમામ માણસ, બે ફૂલ લઈને આવો ને ત્યારે બે ફૂલ ધરો ને, તેથી વિચારજો કે તમે કોઈ એવું એકે સારું કામ કર્યું છે જે કુટુંબ પરિવાર અને સમાજ માટે ઉપયોગી છે, એવો વિચાર કરજો. અને જો તમને એવો એકે વિચાર ના આવે ને તો તમે પાડા છો, પાડા, કેમ કે તમે જન્માતોય પાડા અને મરાતોય પાડા, આમાં સંસાર સ્થાન. જો એકે વિચાર તમને એવો ના આવે કે મારાથી આ કામ તો સારું થયું છે, પણ તમને વિચાર જ ના આવે તો હું સમજવું? અરે કૂતરાય તણ ઘર રખડે ને તો પેટ ભરાઈ જાય, જો પેટ ભરવા જન્મ હોય તો કાલે જ મરી જાજો સાહેબ, તો પછી જનાવરમાં ને માણસમાં ફેર શું? આ તમને મને શીખવાડે છે કે આ આમાં બે ફોટામાં તમે જ્યારે ફૂલ ધરશો તેથી વિચારજો કે મારા કારણે કોઈ દુખી તો નથી ને, હું કોઈને મેણા તો નથી મારતી ને, મારા કારણે કોઈ પરિવાર તો વિખૂટો નથી પડી ગયો ને, મારા કારણે કોઈ ભાઈમાં ભંગાણ તો નથી પડી ગયા ને, હું કોઈ મારા ભાઈને છેતરતો તો નથી ને, મેં કોઈ સમાજનું એવું કામ તો નથી કરી નાખ્યું ને કે જે સમાજનું છેતરો તો નથી ને, એવા વિચારો તમારે કરવા જોઈએ ને. આ ફોટામાં તમારી જાતને જોવી જોઈએ, કેમ કે મરવાના તો તમે છો, તમારા ભાઈ તમને ફૂલ તો ચડાવવા આવશે, તેથી આ વિચાર તમને આવવો જોશે. હે માં, એવો વિચાર આવવો જોઈએ કે મારા કારણે પરિવાર નોખો તો નથી પડી ગયો ને, હાઉ સ્વાર્થ તો મેં નથી જોયો ને,
બસ ઈ તમને યાદ કરાવવા માટે આ પુણ્યાનું મોદન સંસ્કાર હોય છે. બધું અનિત્ય છે, આ સંસારમાં કઈ કાયમી છે જ નહીં. ચમર બંધા માણસો આ ધરતીના પરની ઉપર આરોટી આરોટીને વયા ગયા છે સાહેબ. ચમર બંધા માણસો તમારે મારી તો અસ્તિ શું કહેવાય. એટલે આ માટે આપણે ભેગા થાય છે ત્યારે વાતો ઘણી છે આપણી વચ્ચે મૂકા જવી, પણ સમય બહુ ઓછો છે મારી પાસે. મારે બહુ જાદુ આપનો સમય લેવો નથી, પણ બે ટકોર હું 100% કરતો જાય જ્યારે મને બોલાવવામાં આવ્યો છે ત્યારે. છે વાણ કાષ્ટ નું, એ કાષ્ટ નું સૌ કોઈ કહે, ઓલા લોહ થી એ ના સાળ. સાંભળજો બરોબર, લાકડા ભેગા થયા, લોઢું ભેગું થયું, એનું એક હુડકું બનાવ્યું, વહાણ બનાવ્યું. એ હુડકું બરોબર તૈયાર થયું અને દરિયાના એ સફરે નીકળી ગયું. સાંભળજો, દરિયાની સફરે નીકળી ગયું. એ 1600 ધોધન નો સમુદ્ર પાર કરતું 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 બરોબર નાવડું એ હોડી એના કાંઠે આવીને ઊભી રહી. હવે કાંઠે આવીને ઊભી રહી તો બધા એવા મીંડા વખાણ કરવા, વાહ હોળી વાહ હોળી વાહ હોળી, લાકડાના મીંડા વખાણ થવા. હવે લાકડાના વખાણ થયા ને ઓલા લોઢાથી સહન નથી, ઓલા લોઢાથી સહન નથી હોય કે મારું આ બધાયમાં લાકડું લાકડું લાકડું. અમે ભેગા નથી, અમે ભેગા છીએ ને, અમારું કોઈ નામ ન લઈને લાકડું 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 આમ થોડું હાલે, અમે ભેગા છીએ. ઈમ લોઢા મીંડા એની અંદર વાતો કરવા, પણ લાકડા ને એમ થયું કે આ ક્યાંક નોખા ન પડી જાય. એટલે લાકડા એ કીધું કે જો ભાઈ આ ગામ ભલે ગમે એ કે, પણ મને તો ખબર છે ને તારી કિંમત. હે ગામ ભલે ગમે એ કે, પણ મને તો તારી કિંમત ખબર છે ને, તારી મને જરૂર છે, તું નોખો ન પડતો. ના ના એ કે જ્યાં હોય ને લાકડું, જ્યાં હોય ને લાકડું, અમારું કોઈ નામ જ ન લે એમ થોડું ને હાલે. લોઢું થયું ભેગું અને ભેગા થઈને મીટિંગ બોલાવીને કીધું કે આપણે પડી જવું નોખું, આ લાકડું ભલે ને જે કરવું એ કરે, આપણે નોખું પડી જવું. અને પછી એ લોઢું નોખું પડ્યું, હોડી તૂટી, લાકડા તરતા રહ્યા, પણ લોઢું છે ને એ દરિયાના તરિયામાં હમાઈ ગયું. છે વાળ કાષ્ટ નું, આ કાષ્ટ નું સૌ કોઈ કહે, ઓલા લોહ થી એ ના સહાણું. તરત જોતું પડ્યું ને કાષ્ટ તરતું રહ્યું, લોહ દરિયા મારું અસ્તિત્વ કેના કારણે નભી રહ્યું છે. એટલે જેટલો હંપ રે એટલી કિંમત રે, અને જેટલા નોખા પડીએ, ફોરા હોય તો તરો, લોઢા હોય તો તરીએ જાઓ. એટલે લોઢાય લાકડાના ભરોહે તરી જાય, એટલે લોઢા બની નોખા ન પડાય. ઈ લાકડા હોય એમાં સોયટું રેવાય. ઈ લાકડામાં તમે ચોટા રહ્યો ને તો કિંમત આજ નહીં તો કાલ તમારી થાહે થાહે, અને કિંમત ન થાય તો કઈ નહીં. ઓલા તરિયામાં બેહું એના કરતા ભેગું આ 1600 ધોધનનો સમુદ્રની સફર તો કરો સાહેબ, ભલે તમારથી માં તમને મળે ન મળે. હે હકીકત છે, લાકડાના ભરોહે લોઢા તરી જાય સાહેબ. પણ નહીં, મારું નામ લ્યો, અઘરું છે અઘરું છે. 104-105 વર્ષનું આયુષ્ય ભોગવી અને આ ધરતી ઉપરથી રાજા બાપા વિદાય લીધી, અને મને ગર્વ છે આ ધરતી ઉપર કઈ માટી જ્યાં સુધી બેઠો તો ને કોઈનો પડકારો આની આ ના થામો થયો નથી. એ બેઠો તો માટી અમારું અજવાળું છે. એટલે જે ધરતીમાં જે જીવી ગયા છે, પરોપકારે જે જીવી ગયા છે, એના નામ કાયમ માટે રહે છે. અને અમે જેની વારસદારી ભોગવીએ છીએ, જેના કારણે બરોબર આજથી કદાચ ને હું થોડો સમય આગળ વયો જાઉં તો આ પેશવાઈ સરકારની અંદર મારા ડોકે કુડિયું હતું, કમરે જાડું હતું, એવું તો નહોતું કે મને આ અને હજી ક્યાંક ક્યાંક બિહોટા હજી હાઈલા જ આવે છે એવું તો નથી. એક જીવતરમાં એક માણસથી ન થઈ શકે ને એટલું મોટું કામ એક જ જીવનમાં 60 જ વર્ષના અવશ્ય આયુષ્યમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરી ગયા છે. એટલે આ સાતલપુર ભેગો થઈ શકે, અને એટલે વિષનને તમે સોરઠનો સિંહ કહી શકો. બાકી વિષન કેવાનો સોરઠનો સિંહ, આ હકીકતની વાત છે ને. શા માટે
શા માટે? કે કેમ કે એને જે મને દીધું છે, જે તું વાંચે એને સમજે. અરે તમને તો શું નથી દીધું સાહેબ. એક સમય એવો હતો ગામને જાપે રે, તમારથી નીકળાય નહીં અને કદાચ નીકળી ગયા હોય ને તો ચપ્પલ પહેરાય નહીં, ચપ્પલ ઉતારીને હાથમાં લઈને આવવાનું તમારે. લાજ આ તે આ પુરુષની પત્ની મારે તો મરી ગઈ, પાંચ પાંચ લગ્ન કરે અને રાજા બાપાના ઉંમરના જો તો બે બે રાખીને બેઠા છે. એવું ઈ ગમે ઈ કરે, પણ તમારે નહીં એવું. તમારો પતિ મરતો તમે વિધવા, તમારો ધોર હાડલો ઉતારીને, ધોરો હાડલો વાળ કાપી નાખવાના, ગામને જાપે ઝૂંપડીમાં તાજો ટુકડો ખાવાનો, અને તમારો દીકરો પરણીને આવ્યો હોય ને તો તમે એનો પોખી ન હકો કેમ? કે આ વિધવાનું મોઢું જોઈએ તો અપશુકન થાય. એ આવી કાળજાળ વાતો, આવી આવી કાળજાળ વાતો તમારી, અને એની વચ્ચેથી આજ સક્ષમતાથી બેઠી કર્યો. મેં ક્યારેય મંદિરના પૂજારી તરીકે મહિલાને નથી જોઈ, ક્યાંય સર્ચના પાદરી તરીકે મહિલાને નથી જોઈ, ક્યારેય નથી જોઈ મેં. કોઈ મસ્જિદની મોલવી તરીકે મહિલાને નથી જોઈ, પણ ભારત દેશનું સંવિધાન આવ્યું ને તો મેં મહિલાને એસપી જોઈ, કલેક્ટર જોઈ, ડીવાયએસપી જોઈ, મુખ્યમંત્રી જોઈ, અરે આ દેશની વડાપ્રધાને મેં જોઈ. આ સંવિધાને આપણે શું દીધું છે? અત્યારે પહેલા તો એમ કહેતા કે મરી જાય પણ પાછી આવતી નહીં, પરણ આવી દે એટલે જવાબદારી આ લોકોની પૂરી, પછી તમારી શરૂ, તમને ત્યાં કૂટલે મારે દારૂ પી જે કરે એ તારે તારું જોવાનું, આ છૂટી જાય બધા. મરી જાજે પણ પાછી આવતી નહીં, અત્યારે જરીક તકલીફ પડે સીધો ફોન કરે, ભાઈ અજય તો કે આ દુનિયા તારે બનેવી, જરીક તું ઉપાધિ કરમાં આયા આવ, અને સીધા આવે ને જાય બેનભાઈ પોલીસ સ્ટેશન, ગમે એવો ચમર બંધ હોય ને હાથ જોડતો આવે, અમને છૂટા કરો, અમને છૂટા, એમ નમ થાય. કેટલું ત્યાગ, કેટલી તમને આ સ્વતંત્રતાઓ આપી. તો હે માં, તું ઘોડિયામાં હિંચકાવતી હિંચકાવતી તારા દીકરાના સપના નથી જોતી, કે હિંચકાવું છું એ મારો બીજો આંબેડકર છે એવો વિચાર નથી આવતો, કે જેને હિંચકાવું છું એ પરાંગણાનો ધારાસભ્ય છે, આ જેને હિંચકાવું છું એ ભવિષ્યનો મામલતદાર છે, આ જેને હિંચકાવું છું એ ભવિષ્યનો કલેક્ટર છે. એક માં તરીકે તમને જો આ સપના ના આવતા હોય ને તો તમારા સંતાનોને ક્યારે એવા સપના આવે જ નહીં, આવે જ નહીં ને આવે જ નહીં. પહેલું સપનું એ મા બાપ જોઈ તો એ દીકરાને આવે છે, બાકી શક્ય જ નથી. કેવડી ભૂમિકાઓની વચ્ચેથી તમે ને હું નીકળ્યા હોય તો મા બાપ તરીકે આપણી ફરજો છે ને. શું તમે આપી રહ્યા છો આ પેઢીને, બહુ સમજવા જેવી વાત છે. દાસી જીવનના ભજનોની મેં સાંભળ્યા બે ભજનો ગોવિંદભાઈ ગાતા, મને બહુ આનંદ થયો, પણ એ બધાએ જે કીધું છે એ કોઈ બીજી હરવાણી છે જ નહીં. દેખંદા પરખંદા નિરખંદા દલમાં જણાના જણાના જંજાળરી વાગે, દેખંદા એટલે દેખવું, પારખંદા એટલે પારખવું, નિરખંદા એટલે કે નિરખીને જોવું. આ દલમાં જણાના જણાના જંજાળરી રાગે, એ 7 દિવસની વિપશ્યના પૂરી થાય ને એટલે અંગૂઠાથી આ કપાર સુધી જે ધુધારી છૂટે ને, ઈ જ આ જંજાળરી અને ઈ જ આ વિપશ્યના સાહેબ. એમનેમ ન થાય, પોતાનો ભવિષ્ય નથી, એ પી ગયા છે એનું શું? તમને તમારા દાસી જીવન જોઈએ છે એથી મને મતલબ નથી, પણ હું જે જીવનને ઓળખું છું એ આ છે. પણ તમને તમારું ગમે છે એથી મને મતલબ નથી, પણ જે મને કહી ગયા છે એ તો આ છે. પેલા બે જાતિ, સ્ત્રી અને પુરુષ, હું તો હવે એવું માનું છું કે એ જાતિ નથી, હવે બે જ જાતિ છે, સમાનતા અને અસમાનતા. આ બે જ જાતિઓ છે, બીજી કોઈ જાતિઓ નથી. હવે જે આંબેડકર પરંપરામાંથી આવે છે એ તમને સમાન ગણે છે, અને જે મનુવાદી પરંપરામાંથી આવે છે એ તમને અસમાન ગણે છે. એ હજી તમને એ 4 દિવાલમાં રાખવા માંગે છે, પણ હવે તમે હચવાઓ એમ નથી, તમે બહાર નીકળી ગયા છો, તમને પાંખો મળી ગઈ છે. હવે આની ઘણા એમ કે અમે એવું નથી રાખતા, અમે તો અમારી દીકરાની વહુને ભણાવીએ, કા તે અધિકાર દીધો તું ભણાવી. હવે અમે તો અમારે તો કઈ એવું નહીં, લાજ કાઢે ન કાઢે, અમે તો ડ્રેસ પહેરવા દે તું પહેરવા દે એમ. એ તારા પેઢીઓ એ પહેરવા નથી દીધા, એ તો સંવિધાન આવ્યું ને એટલે તમે એને પહેરવા દો સાહેબ. આ એટલે આમ બહુ ચોખ્ખી વાત બે જ છે, એક સમાનતામાં જે માને છે એ, અને જે સમાનતામાં માનતા નથી એ. બહુ ચોખ્ખી વાત, સીધી વાત હું આપની વચ્ચે મૂકું છું. બાબા સાહેબને જ્યારે ભણવાનો અધિકાર મળ્યો ને, સાંભળજો તમામ, બાબા સાહેબને જ્યારે ભણવાનો અધિકાર મળ્યો ત્યારે તમને ને મને ભણવાનો અધિકાર નહોતો. બાબા સાહેબને શા માટે ભણવાનો અધિકાર મળ્યો?
કેમ કે બાબા સાહેબ ના છે ને, સાંભળી લેજો તમે બહુ ખાસ શબ્દો પર ધ્યાન દેજો માતાઓ, ખાસ સાંભળજો. ઘડીક ચા મૂકી દે ભાઈ, એ મારા વાલા ઘડીક ચા મૂકી દે. હા પછી દેવાય, પછી હું આમાં એ બગા ખાતા ખાતા પી લે. અટાણે બાપા સાંભળજો. માલાજી સખપાલ 19 ચંદ્રક મળ્યા મિલિટરીમાં. એ માલાજી સખપાલ કોણ? બાબા સાહેબના દાદા. એના દીકરા રામજી સખપાલ જે મિલિટરીમાં સુબેદારના પદથી નવાજી ગયા, કેવું કામ કર્યું હશે. એના દીકરા રામજી સખપાલ અને એના દીકરા બાબા સાહેબ. આ કુવામાં હોય ને તો હવેડામાં આવે, જેના કુવાના તરિયા વયા ગયા હોય ને ન્યા નો આવે. આ બહુ ચોખ્ખી વાત છે. તમે શું દઈ રહ્યા છો? હવે એ બાબા સાહેબ સાંભળજો, એ બાબા સાહેબ પહેલી વખત એટલા માટે ભણવા જઈ શક્યા કેમ કે બ્રિટિશ સરકારનો કાયદો હતો કે જેના મિલિટરીમાં નોકરી કરતા હોય ને એના સંતાનોને બ્રિટિશ સ્કૂલની અંદર શિક્ષણ મેળવી શકે. બાબા સાહેબના પિતા રામજી સખપાલ મિલિટરીમાં હતા એટલે બાબા સાહેબને ભણવાનો અધિકાર મળ્યો. હવે સાંભળજો માતાઓ ખાસ, પહેલી વખત બાબા સાહેબ ભણવા માટે જાય છે. સાંભળજો માં, તમામ સાંભળજો. પહેલી વખત બાબા સાહેબ ભણવા માટે જાય છે, 5 વર્ષના નાનકડા ભીમરાવ ભણવા માટે જાય છે. અને ત્યારે માં ભીમા બાબા સાહેબને બોલાવે છે. ભીમરાવ, હા માં, જો દીકરા જ્યાં તું ભણવા જા છે ને ત્યાં આપણા કોઈ નહીં હોય. બની શકે તને દૂર બેસાડે, બની શકે તને પાણી પીવા ન દે, બની શકે તારી ઉપર અત્યાચાર કરે, ઘણું કેસે. પણ હે ભીમરાવ, તું એકેય વાતમાં ધ્યાન ન દેતો. સાંભળજો તમામ, એક માં કહી છે એના દીકરાને કે હે ભીમરાવ, બની શકે ગમે અત્યાચાર કરે પણ તું એકેય વાતમાં ધ્યાન ન દેતો, તું માત્ર ને માત્ર ભણવામાં ધ્યાન દેજે. એક વખત ભણી ગણીને તું મોટો થઈ જાય ને પછી બધાને જવાબ દઈ શકીશ. એક દીકરો ઘરેથી નીકળે અને માં હું હિખામણ આપે ને, એ બહુ મહત્વની વસ્તુ છે. હવે માં કે આલે 10 રૂપિયા, 2 વિમલ લઈ આવે, તોડો પછી વિમલ ખાય, દાને દાને તો કેસર કા સ્વાદ. કેસર આવે 1000 રૂપિયા 10 ગ્રામ, 1 ગ્રામ ઈ આમાં આવે વિમલ માં, જલસા છે કાઢી કાઢી. હવે સાંભળજો, હજી યાદ એવું નથી કે ત્યાં તમારી ભૂમિકા છે. સાંભળો, બાબા સાહેબ જ્યારે ભણીને આવે એટલે રામજી બાપા રામજી સખપાલ જ્યારે ઘરે આવે ને પેલું પગથિયું મૂકે ને ત્યાં બાબા સાહેબ કે બાપુ, હા મારે આ પુસ્તક જોઈએ છે. ઈ નહીં પગલે પાછા જાય, પુસ્તક લઈને આવે કે આલે. વરી અઠવાડિયું થાય, વરી કે બાપુ મારે આ પુસ્તક જોઈએ. આમ જોઈ તો કે પૈસા તો નથી, પોતાની પાઘડી ઉતારે, બગલમાં દબાવે, બેનની ઘરે હળી કાઢે, બેનને કે બેન પૈસા છે? તો કે ના ભાઈ પૈસા નથી. તો તારા દાગીના દે. બેનના દાગીના લઈ આવે, ગીરવે મૂકે, પૈસા લઈ આવે, પુસ્તક લે, બાબા સાહેબને આપે, પગાર આવે, દાગીના છોડાવે અને પાછા બેનને આપે. જેના મા બાપ એટલું ધ્યાન દે ને ત્યાં આંબેડકર થાય થાય ને થાય. એક મા બાપ તરીકે હું બધું ઓલા ઓલા દારૂ કે દારૂ પી કે જુગાર રમે તો કે આ સમાજ ને હું મા બાપ તરીકે તમારી કોઈ ફરજ જ નથી. એ સમાજ ની ભૂમિકા આવે. કોઈ પીને નીકળે તો કે આ સમાજ ને જોઈ, સમાજ હું જોઈ. જેથી બોલતો નતો 6 મહિનાનું બાળક, જેથી બોલી નતું હકતું, તેથી મા તરીકે તમે નથી જોયું? ના ના, આને પેટમાં દુખતું હશે, અને આને માથામાં દુખે છે, તેથી બોલી નતું હકતું, તેથી તમને મા તરીકે ખબર પડી જતી કે મારા દીકરાને તકલીફ છે. એને દીકરો 18 વર્ષ નો થાય, દારૂ પીતો થાય, અને મા કે મને ખબર નથી. એ આ ખાડા કાન કર્યા તમે અને સમાજ એનું ભોગવે છે. જરીક જોતા જાવ, જોતા જાવ. તમારી ભૂલો અમે શા માટે ભોગવીએ? એક મા બાપ તરીકે તમને વિચાર ના આવે? કાઉ દાદા કાગોલિયા, એ કાઉ દાદા કપૂત, હકડી સી મૈયણ ભલી, હકડો ભલો સપૂત. હે દીકરા, કઈક એવું કામ કરજે કે તારી વાહે તારી માનું નામે દુનિયા યાદ કરે. એવો વિચાર નથી આવતો કે હુઈ જા તારો બાપ બાગડો આવ્યો છે એમ કરીને જ હુગડાવ્યા? હું કર્યું છે હું તમે આ પતા પતા વરાની પેઢીઓ વાણા વયા ગયા, પતા પતા વર માથે વયા ગયા, એક હારું રતન ન મળે. હે જણનારીયું, તમારી કુખ ઉજળી ગઈ છે, તમને સપના નથી આવતા, તમને યાદી નથી થતી કે મારા કુળમાં એક મેઘમાયો તો થાવો જોઈએ, એવો વિચાર નથી આવતો. હે જણનારીયું, હું તમારી કુખમાં ખામી આવી છે, કેને સાંભળો છો તમે? એક માં તરીકે જો તમને સપના ના આવતા હોય ને તો તમે ક્યારેય આ સમાજને રાષ્ટ્રનો વિકાસ કરી શકે એવા રાષ્ટ્રપુરુષને તમે જન્મ ના આપી શકો જ્યાં સુધી માને સપના ના આવે. માને સપના આવે, આને કર્યું મારી માથે લે, ઈમાં પાછા હોય ઘર ના દો,
ભલે કે તમારા નજીકના ઘરના જ છે, ઘરના જ મારું આવ્યો. જણ કાષ્ટ માંથી અન્ય કાજને આખું અર્પણ કર્યું, જણ કાષ્ટ માંથી અન્ય કાજે એનું આખું અર્પણ કર્યું, નિજ રક્ત નાટી પેટી પે પૂર્વજ તણું તર્પણ કર્યું. ભૂતકાળને ભૂલ્યો નથી સાહેબ, જોયો છે એક 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 એમને દુનિયા યાદ ન કરે. આ બધી સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ લંડન એને એવું ન કેવું પડે કે બાબા સાહેબ નું સ્ટેચ્યુ અહીં મૂકો, એને મૂકવું પડે સાહેબ, જ્ઞાન છે, તર્ક છે, કબૂલવું જ પડે. પાંચ વખત તો પીએચડી થયા, પાંચ વખત, એક વખત પીએચડી કરવા માટે રૂપિયા દઈને થાય માણા લે, પાંચ વખત. એની પોતાની અંગત લાઇબ્રેરીમાં 60,000 પુસ્તકો હતા ગોવિંદભાઈ, 60,000 પુસ્તકો. અને કોઈ પણ પુસ્તક તમે આમ ઉપાડો ને, તમે કોઈ પણ પુસ્તક ઉપાડો એમાં મરણદાર અક્ષરે બાબા સાહેબે નોંધું મારી છે, એ સાબિતી છે કે આ માણાવે 60,000 પુસ્તકો તો વાંચ્યા છે. તમે કેના અનુયાયી છો? અને એ માણસ મને કહીને જાય છે, એ માણસ એટલું જીવતર મને દઈ અને કહીને જાય છે કે તારે ક્યાં જવાનું છે, પણ નહીં. જ્યાં બહુ ચોખ્ખી વાત છે. અને હા, એવું નથી કે હું અહીંયા આવ્યો ને હું બોલું છું કે આ કે તે, જે વાસ્તવિકતા છે એ આ છે. એક માં તરીકે, એક બાપ તરીકે આપણે કોઈ જે જે કંઈ પણ છે, બીજમાંથી બીજ થાય પછી ઈને ઈ બીજ ન થાય, બીજમાંથી બીજ થાય પછી ઈને ઈ બીજ થોડું થાય, ઈ ન થાય. દરેકની કેડી, દરેકના રસ્તા અલગ છે. મોટા સપના જો જોતા હીખો તો થાય. ત્યારે જણે કાષ્ટ વાથી અન્ય કાજે આખો અર્પણ કર્યું, નિજ રક્ત નાટી પેટ પે પૂર્વજ તણું તર્પણ કર્યું. જણે કાષ્ટ વાથી અન્ય કાજે આખો અર્પણ કર્યું, નિજ રક્ત નાટી પેટ પે પૂર્વજ તણું તર્પણ કર્યું. દેવ જેવા અમ દલિત માં મેઘ માયા થઈ ગયા.
કેશોદ પરાંગણા નું રંગપુર ગામ અને માધાભાઈ બળવા આ પંક્તિના જેને લખી છે રંગપુર ના કોરોના કાળ ની અંદર આપણી વચ્ચે તેમને વિદાય લઈ લીધી આમ મને મામા થાય એ માધાભાઈ બળવાની કલમ છે આ ધરતી તણાઈ મર્દામાંથી મને માણસ બનાવ્યો છે, મને વિચારવાની ક્ષમતાઓ આપી છે, મને તર્ક કરવાની ક્ષમતાઓ આપી છે. હે માં, એવું વિચારતો કે મારું જીવતર તો જેવું મેં જીવું એ જીવું, પણ મારી આવનારી પેઢીને હું આવું જીવતર નહીં આપું, આથી ઉજળું જીવતર આપી. બસ એટલું તમારે ધવડાવી લેવાથી માં ન થઈ જવાય. માં પેટ ભરી દેવાથી તમે તો ઘણાની જન્મ દેતા માં મરી જાય છે, તો એ દૂધડા તો બકરીના આ પાવડરના પીને ઉજરી જાય છે. ખાલી ધવરાવવાથી માં નહીં થવાય, પણ તમારે એને જે ધવરાવ્યું છે ને એને ઘૂંટડે ઘૂંટડે તમારે એને સંસ્કારો આપવા પડે, ત્યારે આ સમાજનું નિર્માણ થાય. અને ત્યારે એક મારી જ રચના રવિદાસ મહારાજને સમર્પિત કરી અને હું વિરામ આપું. અંધારા ગણા અન્ન શ્રદ્ધા ના જોઈ ગરી પાથ હામે અડી ખામ કોઈ ભયનો વેપાર થતો હોય,
જે બીવડાવવામાં આવતા હોય, તું આમ નહીં કર ને તો તારું આમ થશે, તું આમ નહીં કર તો તારું આમ થશે, તારા બધા કામો તે જ ગયા છે, હવે તું આમ નહીં કર તો તારું આમ થશે, તું હારા કર્મ કરી તો સ્વર્ગમાં જઈશ, તું ખરાબ કર્મ કરીશ તો નરકમાં જઈશ, તારે આ તે હજાર પ્રકારના ભય જેવી બતાવવામાં આવ્યા કાશીના ઘાટમાં, અને એની હામો પડકારો કર્યો તેથી કે મન ચંગા તો કથરોટ મેં ગંગા ફિર ક્યું જાય કાશી ઓર ગંગા, તારા મનની અંદર છે અને એની હામા કવિ ઈજ સમયગાળાની અંદર પડકારીને કહે છે મત પૂજો, રોહિદાસ કહે છે મત પૂજો પાઉં બ્રાહ્મણ કે જો હે જ્ઞાનહીન પાઉં, પૂજો ચંડાલ કે જો હે જ્ઞાન પ્રવીણ, જેનામાં જ્ઞાન છે ન્યા માથું આપો, આ રોહિદાસ કહે છે. અંધારા ઘણા અનુસંધાના જોઈ ભરી બાત હામે અડીખમ કોઈ, તું જ્ઞાને વિજ્ઞાને બધે લે તું જાણી, સકલ ભેદ કહે દે રોહિદાસા વાણી. આ મારા આ ઉજળી ધરામાં આ સમુદાયમાં જે સંતો થયા છે એના દાખલા તો જોઉં સર, એની સત્યતાઓ આપી છે, પોતાની પાસે કઈ નથી રાખ્યું આપી દીધું છે. આ શીખ સમુદાય એનું ગુરુ ગ્રંથ સાહેબ કહેવાય, જેમ આપણી બધાને અલગ અલગ હોય છે એમ ગુરુ ગ્રંથ સાહેબ શીખોમાં પૂજાય, જેમ બુદ્ધ ની અંદર ધમપદ છે એમ ગુરુ ગ્રંથ સાહેબ એમાં 25 સાખી છે ને, એ આ રોહિદાસ મહારાજ ની છે. તમે કેના વારસદાર છો, નીકળી જાય આવામ કરવા, કેના વારસદાર છો તમે. અંધારા ઘણા અનુસંધાન હોય ભરી બાત હામે અડીખમ કોઈ, તું જ્ઞાને વિજ્ઞાને વધે લે તું જાણી, સકલ ભેદ કહી દે રોહિદાસ વાણી. જેણે મને દીધું છે પેટ માટે પૂજારી બન્યા સૌ કોઈ, ન જાણે ખરા વારસાને જ કોઈ, જો જાણે રહે મસ્ત મન મે જીવન મે, સકલ ભેદ કહી દે રોહિદાસ મન મે. તો શું હતું ઇતિહાસ, સસ્તી ના હિન્દ્રો બુદ્ધિ હસવાહા, સાંભળવું આ કાન ને હમડાવું, આ સાંભળવા વાળી પ્રજા, શ્રમ કરવા વાળી પ્રજા, શીખવા વાળી પ્રજા, અને ઈ શ્રમણ સંસ્કૃતિ નું ભારત, એટલે કે આ અત્યારનું ભારત એમ નહીં, આ પાકિસ્તાને ભારતમાં આવે, આ બાંગ્લાદેશે ભારતમાં આવે, અફઘાનિસ્તાને ભારતમાં આવે, આ ભૂતાને ભારતમાં આવે, આ શ્રીલંકાએ ભારતમાં આવે, આ ઈરાનના ખપ્પર સુધીનો વિસ્તાર આ ભારતમાં આવે, અને જેને તમે ને હું અખંડ ભારત કહીએ છીએ, એના એક વૈભવ ચક્રવર્તી સમ્રાટ અશોકની ધરતીમાં હું તમારું સ્વાગત કરું છું, અશોકની ધરતીમાં. જેને દીધું છે અમને, અમને ખબર છે, અમે એના યાચકો છીએ. મન કેરો નાદ જે ગુંજતો સદાય, ભૂલીને હવે રાત બેઠો તું ખોઈ, ન ભેદ તું રાખે બધાને સમાને, સકલ ભેદ કહી દે રોહિદાસ મનમે, સકલ ભેદ કહી દે રોહિદાસ મનમે. કહાવે જે લોકો
પોતાની ખોજમાં નીકળ્યા છે, પોતાની ખોજમાં, ખુદ કો ખોજ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના ગુરુ જ્યોતિબા કબીર બુદ્ધ આમને ગુરુ કહેતા. બાબા સાહેબ જયારે બાબા સાહેબ હતા ત્યારે એની હયાતી નહોતી, એ હાજર નહોતા, તે છતાં એને ગુરુ કીધા. કેમ કે ત્યાંથી જ્ઞાન ની હરવાણી મળી છે, જ્યાંથી જ્ઞાન ની હરવાણી મળે છે એને એ યાચક જ્ઞાન ને નમા છે ને, જ્ઞાન ને નમે છે. સાહેબ અમે એના વારસદાર છીએ કે અમારા ગુરુ કોણ હોય અમને ખબર નથી, પણ જ્યાંથી અમને જ્ઞાન મળે છે ને એનું શિષ્ય પદ અમે સ્વીકારવા કાયમ માટે તૈયાર છે. બસ શરત એટલી છે કે અમને આપવામાં આવેલું જ્ઞાન છે ને એ સત્ય હોવું જોઈએ, એ સત્ય હોવું જોઈએ. બહુ ચોખ્ખી વાત છે, એટલે મારે લખવું પડ્યું. ગુરુ બિન જ્ઞાન જગમે જો પાવે, વહી બુદ્ધ ભીમ રોહિદાસ કહાવે. વિષમ સબ ભેદ ગાવે બતાવે, રોહિદાસ કે જ્ઞાન કો જગ પાવે. રોહિદાસ કે જ્ઞાન કો જગ પાવે. રોહિદાસ કે જ્ઞાન કો જગ પાવે. જગદલી જગ જગદલી 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 ભેદ જો બુદ્ધ કો પાયા, ખુદ કો ખોજ ખુદ હી પાયા. નિજ ખોજ દલિતા દે ચિંગારી, દેખ દલિતા બની અધિકારી, હાથ ધરી કલમ કટારી, પંજા નાયક નાથ ઉગારી, ચલા જ્ઞાન કા વો ઉજિયાલા, બિના ડર કો બન જા મતવાલા. ભેદ જો બુદ્ધ કો પાયા, ખુદ કો ખોજ ખુદ કો ખોજ ખુદ હી પાયા, ખુદ હી પાયા, ખુદ હી પાયા. બહુજન હૈ નારા, બહુજન હી રહેગા, બહુજન હી રહેગા, બહુજન હી રહેગા. હાલિયો હઠ લઈને હકદાર કે દુશ્મન કેરી છે, ભરમાર ગુંજ્યો ગોળ મેં આવાજ, ભીમના કાજ બોલે છે આજ, મટાયા ભેદ કર્યા તે એક, કીધા તે પાક કર્યા તે નેક, થઈ ગયા કલમ ને ટકરાવ દે તો નથી કોઈ નેતા. જીઓ ભીમરા, જીઓ ભીમરા, જીઓ ભીમરા, જય હો ભીમરા, જય હો ભીમરા, જય હો ભીમરા, જય હો. એટલી ઘડી આપે મને જે શાંતિથી સાંભળો એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. તે સાથે સાથે મને બરોબર યાદ છે કે હે માં,
જે જીવતર આપણે મળ્યું છે એ જીવતર ક્યારે પૂરું થઈ જશે? ભાઈ ઘડીક ઘડીક, એ ભાઈ, એ મોટા ભાઈ, આને બે હાડો ઘડીક થાપો બાપા, એક મિનિટ, ખાલી એક મિનિટ, હા મિનિટ એક, અને પછી તમારો ધંધો કઈ ઉતારવા. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે કઈ આ જીવન પૂરું થઈ જશે ને એનું નક્કી નથી. આ કોરોના કાળમાં ઘણા વયા ગયા અને વિશે નહીં આગળ બોલે છે ને, આગળ કદાચ ને ફટાક્યો થઈ જાય, કઈ નવીનતા નથી. તો જેટલું જીવતર વધ્યું છે ને, બે હારા કામ કરજો ફૂલ દઈને, કે મારા કારણે કોઈ રિહાઈ ને તો નથી બેઠું ને, આજ મનામણા કરી લઉં. મારા કારણે કોઈ સમાજ દુખી તો નથી ને, આજ સુધારી લઉં. મારા કારણે હું મારા ભાઈઓ સમાજને છેતરતો નથી ને, તો આજ બે ફૂલ દઈને આદરાંજલિ આને દીધી કહેવાય. બાકી પછી જન્મા તોય પાડા અને મરે તોય પાડા. હું આવ્યું તો કે પાડો, હું મોટો થયો તો કે પાડો, કોણ મરી ગયું તો કે પાડો, કોણ મરી ગયું તો કે પાડો, કોણ ફેરે જ નહીં. માણસ છીએ સાહેબ, માણસ તો માણસ તરીકેની ફરજ અદા કરીએ. મને બાબા સાહેબે જેટલું આપ્યું છે એટલું કદાચ ને બાબા સાહેબે ઘણું દીધું છે, અને એના વળતર રૂપે હું આ કરી રહ્યો છું અને મરીશ ત્યાં સુધી કરીશ એમાં. અને જે સંત ધારા, જે સંત પરંપરાઓ છે, એણે આ સમાજોમાંથી દૂષણને દૂર કરવા માટે આધ્યાત્મિકતાઓની પરાકાષ્ઠાઓ આ સમાજોમાં ભરપૂર છે. જો કદાચ ને આ સમાજોને આધ્યાત્મિકતા જોવી હોય તો દાસી જીવનને જોવો જ પડે, ભીમ સાહેબને જોવા જ પડે, એમાં શંકાને સ્થાન નથી. આધ્યાત્મિક વણ પગે પંથ કાપવો, વણ વાટે દીવો, જે ઘર મરીને જાવું, એ જીવન એને જીવતા જુઓ. ઈ પરાકાષ્ઠાઓ છે આધ્યાત્મિકતાની, હું ના ન કહી શકું. કદાચ ને તમારે આધ્યાત્મિકતા જોવી છે, હજી વાંજણી કા પુત્ર કોણ, કોઈ પૂછી આવો તો 18 વર્ષ ને કોઈ જવાબ દે તો ઈ આ કોક ભાભલો કહી તો ભેગું થાય, ઈ છે ઈ છે. એટલે જે ભજનો ના ખુલાસા આ નાતવા હાચવા છે, હરવાણી આથી જ ફૂટી છે ને હરવાણી આયા જ હમાણી છે. એટલે ઈ આધ્યાત્મિકતાઓ છે. કદાચ ને સુરવીરતાની વાત કરવી હોય તો જદી એક બહાર નો દીકરો બેઠો થઈ જાય, ભીક નાખ કહી દે કે હે સેનાપતિ જગ્યા દઈ દે, હે કે જગ્યા દઈ દે, આજ આ પેશવાઓને ભરી પીવા છે તો 500 મહાર ગાંડા થાય ને તો 28,000 પેશવાઓને કાપી નાખે, ઈ આ લોહી છે. કદાચ ને દાતારીમાં ઉતરી આવે તો અમે અંગૂઠા દઈ દીધા, અમે જીવાડવા વાળા માણસો છીએ, જીવાડવા વાળા. ગાંધીએ જેદી પૂના કરાર વખતે જ્યારે ન્યાને બેહી ગયો ગાંધી, મને ગાંધી મને 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 ખીજ છે છે ને છે. જો ભાઈ મને બાબા સાહેબ ગમે છે, ગમે છે ને ગમે છે, મને ગાંધી નથી ગમતો, નથી ગમતો, નથી ગમતો, તો એ મારો પ્રશ્ન છે ભાઈ. શા માટે નથી ગમતો? કેમ કે ઇંગ્લેન્ડ ની વિદેશ ની ધરતી ગોળમેજી પરિષદ ની અંદર જેથી બે મતના અધિકાર અને અલગ મતદાર મંડળ બાબા સાહેબ લખાવીને લઈ આવ્યા હતા. જો આ પાસ થઈ ગયો હોત ને તો અટાણે તો આપણે આ દેશના શાસકો હોત, અને કદાચ ને જાતિવાદી વ્યવસ્થા જ ન હોત, પણ બધાયને ઘૂંટડો ઉતરી ગયો, એકને ન ઉતર્યો મોહનચંદ કરમચંદ ગાંધીને. અને યરવડા ના જેલ, પૂનાની જેલમાં આ મોલનાથ ઉપવાસમાં ઉતરી ગયો, જો મારું ન માનો તો મરી જાઉં. આ ઝીણા અલગ પાકિસ્તાન માંગે એ ન માંગે એ માટે ગાંધીએ આમળના ઉપવાસ નથી કર્યા. આ ભગતસિંહ સુખદેવ ને રાજગુરુ ની ફાંસી અટકી જાય એ માટે આમળના ઉપવાસ નથી કર્યા, એક જ વખત કર્યા એ બાબા સાહેબ ના વિરોધમાં. એ એટલા માટે કે તમને આ અધિકાર ન મળે. કેમ? એ એવું કહેતા હતા કે જો તમને અલગ મતદાર મંડળ આપશે ને તમે હિન્દુઓથી અલગ થઈ જાઓ, બાકી અમને તો એ ભાણે ભેગા બેહાડીને ખવડાવતા. એવો પ્રેમ હતો અમારે બધા વચ્ચે, એવું હતું તો કેવું, એવું હતું. જો બાબા સાહેબ નું બહુ બહુ સ્પષ્ટ ગણિત હતું. ગાંધીજી, બાબા સાહેબે ગાંધીને કીધું એ કે તું હું અમારે ભણવું નહીં, ના કે તમે ભણો. ગાંધીજી કે તમે ભણો, તમે 10મું ભણો, 12મું ભણો, કોલેજ કરો, એમએ કરો, ડોક્ટર બની જાઓ, પણ કામ તમારે વારવાનું જ કરવાનું. આ વિરોધ હતો, કા શું કરવાને? તો કઈ તમારા પૂર્વ જન્મનું હોય ને એટલે તમારો આ જન્મ આવો થયો હોય, એ સમજી વિચારીને જ તમારો જન્મ અહીંયા થયો હોય, એટલે તમારે આજ કરવાનું. આ વિરોધ હતો, બીજો વિરોધ નહીં. હવે એવું આ મળના ઉપવાસમાં ઉતરી ગયા, પેલો દી, બીજો દી, ત્રીજો દી, ચોથો દી, પાંચમો દી થયો ને, ધ્રગ ધ્રગ નહીં દેખ તેજ પગ ડગ મગ 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 અલગ પરમ જગ ચક મુખ દંત વચન જબ ફગ ફગ. આવી હાલત થઈ ખોરી મની ધ્રુજવા, અને ત્યારે મરુ મરુ થયા ને ત્યારે બાબા સાહેબ આવ્યા અને પૂનાની યરવડા જેલની અંદર આપણે આપણો અધિકાર જાતો કર્યો. આ અનામત વ્યવસ્થા એની દેન છે. અને એ બાજુથી
ગાંધીજીના પક્ષેથી મદન મોહન માલવીયાએ સાઈન કરી અને આપણા પક્ષેથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે સાઈન કરી. એને ઇતિહાસમાં પૂના કરાર કહેવામાં આવે છે. અને બાબાસાહેબની પુસ્તકમાં કહે છે કે મારા જીવનની મોટામાં મોટી કોઈ ભૂલ હોય તો પૂના કરાર છે. એટલે અમે અમારો અધિકાર જાતા કરીને ગાંધીને જીવાડ્યા છે. અમે જીવાડવા વાળા છીએ, મારવા વાળા નહીં. અમને ખબર છે કે નરબલિ દઈએ તો પાણી ન આવે, તે છતાંય 18 વરણને તરસ લાગી હોય ને મારા મરવાથી પાણી આવતું હોય તો અમે મેઘમાયા બનીને ત્યાં હોમાડ્યા છે. અમે જીવાડવા વાળા છે, મારવા વાળા નહીં. પણ પછી તમે હાવ પટો સાતરી જાવ તો પછી અમે મહાર બનીએ અને પછી અમે અઠી વેદારને મારીએ. એટલે બધું જોવા મળે, આધ્યાત્મિકતા જોવા મળે, જ્ઞાન. હજી સુધી આ વિદેશની ધરતી એમ કહે છે કે અમારે બાબા સાહેબ નું નામ અહીંથી કાઢવું છે, પણ કોક તો આવો કે અમે એનું નામ નાખી અને બાબા સાહેબ નું નામ કાઢીએ. પેલો ને છેલ્લો ભારતીય એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. જ્ઞાનની અમારી આ હદ છે, અમે અનહદ છીએ. અમે અમે આમાં અમારા ખોડિયાની અંદર ઘણું ઘણું હંગરીને બેઠા છીએ. અમારો ઉજળો વારસો છે. અમે ક્યારેય કોઈની ટીકા ટિપ્પણીમાં માનતા જ નથી અને અમને જરૂરી નથી. પણ જે શાસ્ત્ર મને નીચો બતાવે એ શાસ્ત્રનો હું આજે વિરોધી છું, કાલે વિરોધી રહીશ અને મરીશ ત્યાં સુધી વિરોધી રહીશ. તે સાથે દિવંગત રાધા બાપાને મારી આ આદરાંજલિ હોય. કંઈક લઈને જાયજો, બાકી તમારા ઉપર જ આધાર છે. આનું તો કંઈ આવે એમ જ નથી. બહુ ચોખ્ખી વાત છે. જો આ માતાઓ બેઠી તમને કહી દઉં, તમારાથી જ સમાજ સુધરશે. આ કોઈથી કઈ નહીં થાય. આ ઘરે એમ કઈ નહીં હોય કે રીંગણાનું શાક બનાવજો અને તમે દૂધી બનાવ્યું હોય તો આ કે દૂધી ગાય જ છે, ખાઈ લેવું પડે. ભાઈ તમારથી શાક ન બદલે સમાજ હું બદલાય છું. તમારથી શાક ન બદલે એ કહેવું જ કેવું જ પડે. એટલે તમારી તમારી શક્તિ છે આ તો તમે ધારો એ કરાવી શકો. પણ તમે દીકરો કે ભૂખ લાગી તો કાલે આલે 10 રૂપિયા જાજા ચટાકા પટાકા લઈ આવી, લઈ આવી કુરકુરિયા લઈ આવી, થાહે કુરકુરિયા જીઓ જે છે. એટલે તમારા ઉપર આખો આધાર છે આ સમાજનો. તમે જેવું સમાજને ઈચ્છશો એવો સમાજ નિર્માણ થશે. જાગૃત થાજો અને સતત ને સતત જાગતા રહેજો. આ સમાજને જાગૃત મહિલાઓની જરૂર છે. તમારા કુખેથી જ ક્રાંતિઓ જન્મશે. આ ધરતીની પળની અંદર કોઈ પેરિયારે પ્રગટ નથી થયા, કોઈ કાંસીરામે પ્રગટ નથી થયા, કોઈ બાબા સાહેબે પ્રગટ નથી થયા. તમે એને જન્મ આપ્યા છે, તમારી કુખેથી એને જન્મ લીધા છે. તમે જન્મ દેનારીઓ છો, એ કોઈથી ભૂલવું નહીં. એટલે તમે ખાસ તમે નિર્માણ છો. તમે ધારો ઉત્થાપન કરી દો, તમે ધારો તો ઉત્થાપન કરી દો. તમે સર્જન કરી દો, તમે વિસર્જન કરી દો. તમે ધારો તો જે કુટુંબ દુનિયા આખું વર્ષોથી નોખું હોય એને ભેગું કરી દો. તમે ધારો તો આવ્યા પછી સીધા નોખા, તમારા પગલા પડે નોખા. જો કોઈ મા બાપ છે, મા બાપ મા બાપ ભેગો એનો દીકરો રહેતો હોય, એના લગ્ન ન થયા હોય ને એના દીકરા હોય વૃદ્ધાશ્રમમાં મૂકે હોય ને એવો દાખલો નથી. આ તો આવે ને વિહીનોરી. એટલે બહુ હું તમારી પર ટીકા ટીપણ નથી કરતો, પણ તમે જવાબદાર છો. તમારા ઉપર આ સમાજ નભે છે અને બાબા સાહેબને તમારા પ્રત્યે જ અપેક્ષાઓ છે કે તમે જ ક્રાંતિ લઈ આવશો. એટલે એ જ અભ્યર્થના સાથે વિસન કાથળના આપ સૌને સાદર જય ભીમ, નમો બુદ્ધાય, ભવતુ સબ મંગળમ.